નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે સૌ તમારા પરિવાર સાથે મજામાં હશો તમારી સૌની તંદુરસ્તી સારી રહે એવી આશા મિત્રો આ વખતે પણ આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તમે જાણો છો કે આ કોરોનાની મહામારીના કારણે હજુ આપણે શાળામાં જઈ શકીએ તેમ નથી તેથી જ આપણી શાળાએ ઓનલાઈન શિક્ષણ લઈ અને સારો એવો અભ્યાસ કરજો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ માં અભ્યાસ કરીશું પર્યાવરણ વિશેનો બરાબર પર્યાવરણ વિષય તમારી ધોરણ બે માં આવતું નતું તમારી ધોરણ ત્રણ ની અંદર આ વિષય નવો છે તો આપણે આ વિષયનો અભ્યાસ કરીશું એમાં આપણે પાઠ એક થી પચીસ કુલ પાઠ આપેલા છે પ્રથમ સત્રની અંદર આપણે પાઠ એક થી બાર નો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને મારી સાથે બેસીને અભ્યાસ કરજો મિત્રો આપણે પાઠ પહેલો શરૂ કરીએ આપણે વાત કરી લઈએ જે પાઠ આપણે પ્રથમ સત્રમાં છે એ ક્યાં ક્યાં પાઠ છે એના વિશે આપણે જાણી લઈએ તો પાઠ એક છે પૂનમે શું જોયું આ પાઠની અંદર જુદા જુદા પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરવાનો છે પાઠ બે છે વનપરી એમાં આપણે વનસ્પતિનો ક્યાં કે વનસ્પતિ ઉપયોગી છે વનસ્પતિના પ્રકારો અને વનસ્પતિના ભાગો વિશે અભ્યાસ કરીશું ચાર છે છોટુ ઘર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પાંચ આપ્યું છે ઘર એક શાળા શાળા પહેલા આપણું જે ઘર છે એ એક શાળા છે પાઠ છ છે ખાધા વિના ન ચાલે આપણે ખોરાક લેવો જરૂરી છે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે ખોરાક લઈએ છીએ બરાબર તો એ ખોરાક આપણા શરીરની તંદુરસ્તી માટે આપણા શરીરને પૂરતો પોષણ મળે એ માટે આપણે ખોરાક લઈએ છીએ તો ખાધા વિના ન ચાલે પાઠ સાત છે અનોખો સંવાદ પાઠ આઠ છે ફર પાઠ નવ છે આવરે વરસાદ હવે ઋતુ આવશે ચોમાસાની અને ચોમાસામાં શું પડે છે વરસાદ પડે છે તો આ પાઠની અંદર આપણે વરસાદ કેવી રીતે આવે છે અને એ ઉપરાંત ઋતુઓ વિશેની વાત કરેલી છે પાઠ દસ છે રસોડાની વાત આ પાઠની અંદર ખોરાક કઈ રીતે તૈયાર થાય છે રાંધ ખોરાક રાંધવાના પ્રકારો આપણે આ પાઠની અંદર કરીશું પાઠ છે વાહનો જમાનામાં જે વાહનોનો ઉપયોગ થતો હતો તે અને અત્યારના જે વાહનો છે એના વિશેની આપણને આ પાઠની અંદર વાત કરેલી છે પાઠ બાર છે આપણા કામ બરાબર વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે પાઠ એક જે આપણે પૂનમે શું જોયું તેના વિશે અભ્યાસ કરીએ પૂનમ ઘરે હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું માં મને આજે શાળાએ જવા દો હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળી ગઈ છું આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જ્યાં બહાર ખાટલા પર સૂઈ જા હવે જો પૂનમ નામની છોકરી હોય છે એ બીમાર હોય છે તેથી તે શાળાએ જઈ શકતી નથી એને શાળાએ જવું છે એની માતાને કહે છે કે હું બે દિવસથી ઘરે છું મને હવે ઘરે કંટાળો આવે છે મને તું શાળાએ જવા દે પણ તેની માતા આ સાંભળીને શું કહે છે કે ના હજી તું બીમાર છું તને હજી તાવ આવે છે એટલે તારે હજી આરામ કરવો જરૂરી છે મિત્રો આપણે બીમાર હોય ત્યારે આપણે ઘરે રહીને આરામ કરીએ છીએ તું હજી આરામ કર અને હવે તને કંટાળો આવે છે તો તું બહાર ખાટલો છે એ ખાટલા ઉપર જઈને સુઈ જા પૂનમ બહાર ગઈ ખાટલા પર સુઈ ગઈ પૂનમ ક્યાં જાય છે ઘરની બહાર

અને જેવી એ કશું પડે છે એ જુવે છે ત્યારે તેને ખબર પડે છે કે આ તો કોઈ ચરકી ગયું છે મિત્રો આપણને ખબર જ છે કે વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે અને પક્ષીઓ ચરકે છે બરાબર તો એ કહે છે કે આ તો ચરકી ગયેલું છે કોઈ કોણ હશે આ કામ કોનું હશે કબૂતરનું હશે કે કાગડાનું હવે મિત્રો અહીંયા આપણને એક વૃક્ષ ચિત્ર આપેલું છે વૃક્ષ છે કાગડો છે કબૂતર છે ખિસકોલી છે આ બધા જ આપણને આ વૃક્ષ ઉપર ચિત્રો આપણે જોઈ શકીએ છીએ તમને દેખાય છે ને સરસ મજાનું વૃક્ષ ચિત્ર છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્ર છે એ ઝાડ ઉપર છે પક્ષીઓ અને પ્રાણી છે તો વાંદરો છે પ્રાણી છે પણ પર્યાવરણમાં ચોપડીની અંદર પ્રાણી શબ્દ જીવ જંતુઓ માટે પ્રાણીઓ માટે પક્ષીઓ માટે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ માટે દરેક માટે પ્રાણી શબ્દ વાપરેલો છે એટલે ક્યારેક તમને એવો પ્રશ્ન થાય કે ટીચરે તો અહીંયા પ્રાણીઓ કીધા છે પણ અહીંયા તો પક્ષીઓ છે ખિસકોલી છે વાંદરો છે એ તો બરાબર છે પણ કાગડો છે કબૂતર છે ચકલી છે કાબર છે તો આ તો બધા પક્ષીઓ છે પણ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પર્યાવરણની ભાષામાં પ્રાણી શબ્દ એટલે જીવજંતુ પ્રાણીઓ પક્ષીઓ બધું જ એની અંદર પ્રાણીઓ શબ્દમાં આવરી લીધેલું છે ઉપર જોયું વૃક્ષ પર ઘણા બધા પ્રાણીઓ જોયા નામ જણાવો આપણે આગળ નામ જોઈ લીધા કબૂતર કાગડો જે વૃક્ષ ઉપર હતા એ પ્રાણીઓના નામ બરાબર અહીંયા આપણને આપ્યું છે વિચારો અને લખો તમે જોયેલા પંખીના નામ લખો તો મિત્રો તમારે અહીંયા લખાવું એ જ રીતે તમારે તમારા કોષ્ટકમાં નામ લખવાના છે બરાબર તો અહીંયા કોષ્ટકની અંદર ખાના આપેલા છે એની અંદર આપણે કબૂતર તમે જે જોયા છે એ અને મે જોયા છે બરાબર કબૂતર કાગડો પોપટ મોર ચકલી કાબર હોલો અને મેના આ પક્ષીઓ મે પણ જોયેલા છે અને તમે પણ જોયેલા છે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું હજુ પણ તેને ગાલ ચીકાસવાળા લાગતા હતા પૂનમે વિચાર્યું તળાવ પર મારે ગાલ ધોવા જોઈએ પૂનમ તળાવ પાસે ગઈ હવે પૂનમે જમીન ઉપર જે વૃક્ષ હતું એ વૃક્ષનું એક પાંદડું પડેલું હતું એ એને લીધું અને એ ગાલ એને ગાલ ઉપર એ પાંદડું એને ઘસ્યું બરાબર કેમ કે આપણે હાથ રૂમાલનો ઉપયોગ કરીએ છીએ પણ એ બીમાર હતી અને બાર સૂતેલી હતી એટલે એને શું કર્યું લઈ અને ગાલ ઉપર જે ચરક પડેલું છે છતાં એને કેવું લાગે છે ચીકણું લાગે છે એટલે એ વિચારે છે કે પાસે જ તળાવ છે તો તળાવ પાસે જઈ અને હું પાણીથી ગાલ સાફ કરી લઉં એટલે પૂનમ આ તળાવ પાસે જાય છે એને ગાલ સાફ કરવા હોય છે એટલે જો આપણે આ તળાવનું ચિત્ર આપણને અહીંયા આપેલું છે તળાવમાં આપણે કેટલાક પ્રાણીઓને જોઈ શકીએ છીએ ભેંસ છે કાચબો છે બકરી છે દેખાય છે ને દેડકો છે તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે તો મેં હમણાં તમને કીધું કે તળાવની આસપાસ પૂનમે બકરી કાચબો બગલો ભેંસ દેડકો અને કિટોડી જોયા હશે વિચારો અને લખો અહીંયા આપણે વિચારો અને લખો બકરી કાચબો અને બગલો ભેસ દેડકો અને ટીટોળી અહીંયાથી પ્રાચીય તળાવમાં તળાવની આસપાસ જે પ્રાણીઓ છે એના અહીંયા આપણે નામ લખ્યા છે અહીંયા આપણને પાછો સવાલ કરેલો છે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો તો હા હું તળાવ પાસે જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકું છું જેમ કે ચાલવું ભેસ ચાલે છે આપણે પણ ચાલીએ છીએ કૂદવું સ્નાન કરવું અને પાણીમાં તરવું ક્યુ પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે વિવિધ પશુ પક્ષીના ના અવાજની નકલ કરાવવી હવે અહીંયા આપણને પૂછ્યું છે કે ક્યુ પ્રાણી કેવો અવાજ કાઢે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા પ્રાણીઓ જુદો જુદો અવાજ કાઢે છે બકરી બકરી છે 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 બે બે એવું કરે કાગડો કાં કાં એવો અવાજ કાઢે તો ગધેડો છે એ હોચી 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 કરે છે તો કૂતરું ભો ભો કરે છે દેડકો ડ્રાઉ કરે છે અને ભેસ ભાંભરે છે વાંદરો એવો અવાજ કરે છે જ્યારે બિલાડી છે તો તમને આ બધા જ પ્રાણીઓ કેવો કેવો અવાજ કરે છે એનો અંદાજ તો હશે જ જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે આપણને અહીંયા પૂછ્યું છે ને કે કેવી રીતે હલનચલન કરે છે તો જુદી જુદી રીતે એ હલનચલન કરે છે જેમ કે કેટલાક પ્રાણીઓ ચાલે છે તો કેટલાક પેટે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક હલનચલન કેવી રીતે કરે છે જુદી જુદી જે રીતે કરે છે એનું આપણે અહીંયા વાત કરેલી છે પક્ષીઓ મોટા ભાગે ઉડે છે જ્યારે ગાય ભેંસ બકરી છે એ શું કરે છે ચાલે છે બરાબર વિચારો અને લખો દરમાં રહેતા પ્રાણીઓ માળામાં રહેતા ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા અહીંયા આપણે પ્રાણીઓના રહેઠાણ વિશેની વાતો કરવાની છે કે કયા પ્રાણીઓ દરમાં રહે છે માળામાં રહે છે ઘરમાં રહે છે અને પાણીમાં રહે છે તો આપણે પહેલા જોઈએ દરમાં રહેતા પ્રાણીઓ તો કીડી છે ઉંદર છે સાપ છે અને મકોડો છે એ દરમાં રહે છે જ્યારે ચકલી કાગડો કોયલ સુગરી આ જે પક્ષીઓ છે એ માળામાં રહે છે બિલાડી છે આમ તો જુઓ તો કરોળીઓ છે એ ઝાડામાં રહે છે બરાબર તો આમ આપડા ઘરમાં જે કરોળિયા જોવા મળે છે વંદો અને ગરોળી આ આપણા ઘરમાં રહે છે પાણીમાં રહેતા પાણીમાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહે છે તો દેડકો મગર માછલી અને જળ બિલાડી અહીંયા આપણને કીધું છે યાદ કરો અને લખો તો અહીંયા આપણને પૂછેલું છે કે ઉડી શકે તેવા પ્રાણીઓ પક્ષીઓ મેં એમણે કીધું કે મોટાભાગે પક્ષીઓ ઉડે છે તો ઉડી શકે તેવા તો પોપટ ચકલી અને કબૂતર આ ઉડી શકે છે પગથી ચાલી શકે તેવા ગાય ભેંસ બકરી

તો દેડકો છે વાંદરો છે સસલું છે એ કુદકા મારીને ચાલે છે ત્યાર પછી પૂંછડી હોય તેવા પ્રાણીઓ તો વાંદરો હાથી કૂતરો ઘોડો આ પ્રાણીઓને પૂંછડી હોય છે ત્યાર પછી આપણને પૂછે માથે શિંગડા હોય તેવા તો ગાયને ભેંસને બકરીને માથે શું હોય છે સિંગડા હોય છે દીવાલ દિવાલ ઉપર ચાલી શકે તેવા કીડી કાચિડો ગરોઈ મકોડા આ જે છે એ દીવાલ ઉપર ચાલી શકે છે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે કેટલાક પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે છે કેટલાક જમીનની અંદર દરમાં રહે છે તો કેટલાક આકાશમાં ઉડે છે કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે પાણીમાં રહેતા હોય એ પ્રાણીને પ્રાણીને શું કહેવાય છે ચરચર પ્રાણી આકાશમાં ઉડે છે એ પ્રાણીને ખેચર પ્રાણી કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રંગ પૂરો તો અહીંયા આપણને રંગ પૂરવાનું કીધું છે જીભથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ કરવાનો છે અને હોઠથી પાણી પીતા હોય ત્યાં લાલ રંગ કરવાનો છે તો આપણે આ જે છે એ હવે પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું છું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો જે હું તમને પીડીએફ ફાઇલ મોકલું એ તમારે તમારી આસપાસની નોટની અંદર સુંદર અને સારા અક્ષરથી લખવાનો છે અને અભ્યાસ કરવાનો છે પાઠ્યપુસ્તકમાં માં મેં જે આ કોષ્ટકો ખાનાઓ બધા પૂરીને આપ્યા છે એ પણ તમારે પાઠ્યપુસ્તકમાં માં ભરવાના રહેશે ચાલો ત્યારે બાય જય સ્વામિનારાયણ